પપ્પાના કાનમાં ચપટી વગાડ્યું અને મમ્મીના કાનમાં ચપટી વગાડ્યું. બાળક કેટલો ખુશ છે જો બાળક. તમને કંઈક બાળકોને કંઈક નવીન વસ્તુ આવડી છે ને તો તમે બધા ખુશ થઈ જાઓ ને. એમાં તમારા છોકરો એક નાનો બાળક છે, એને ચપટી વગાડતા આવડી ગઈ છે ને એટલે ખૂબ ખુશ થઈ ગયો છે. જુઓ ચપટી ક્યાં ક્યાં વગાડે છે, તો કે ભાઈ હાલતા ચાલતા ચપટી વગાડે, લખતા વાંચતા ચપટી વગાડે, જ્યારે બાળક દોડતો હોય ત્યારે ચપટી વગાડે, ઉક્કા મારતો હોય ત્યારે ચપટી વગાડે. પછી કોના કોના કાનમાં વગાડે, તો કે ભાઈના કાનમાં ચપટી વગાડે છે, બહેનના કાનમાં ચપટી વગાડે છે, પપ્પાના કાનમાં ચપટી વગાડે, મમ્મીના કાનમાં ચપટી વગાડે. બાળક તો બહુ ખુશ છે એટલે એને નવીન વસ્તુ આવડી ગઈ છે ચપટી વગાડતા, એટલે એ મારા ઘડીએ ચપટી વગાડે છે. જો બાળક તમને બધાને બાળકો નવીન વસ્તુ આવડી જાય તો તમે ચપટી વગાડવા લાગી જાઓ ને. એમ આજે તમે વખત ટ્રાય કરજો, ચપ ચપ કરતી ચપટી વગાડજો અને પછી તમારા પપ્પાના કાનમાં વગાડજો, મમ્મીના કાનમાં વગાડજો, એટલે તમારા મમ્મી ખુશ થઈ જશે, પપ્પાએ ખુશ થશે, તમારા બાળકને ચપટી વગાડતા આવડી ગયું. એવી રીતના બાળકો તમારે લખતા વાંચતા પાછું શીખવાનું, એટલું ખાલી ચપટી વગાડવાનું કામ નહીં કરવાનું, સાથે સાથે આપણે લખવાનું અને વાંચવાનું કરવાનું. હવે આપણે આવે છે ને એ તમારે બધાએ એકવાર ઘરે બોલવાનું છે, લખવાનું નથી. પહેલાં આજે ઘરે શું કરવાનું, તમારે કાવ્ય બોલવાનું. હવે આની અંદર આપણે એક નવો શબ્દ આવ્યો છે, કયો, તો કે ચપટી. એ બોર્ડ ઉપર હું લખું છું ને, શબ્દ કયો છે, ચ પ ટી, એટલે આપણને ખબર જ છે ચપટી એટલે એક અંગૂઠો અને વચલી આંગળી પહેલીને બીજી આંગળી ભેગી કરીને વગાડે ને ચપ ચપ, એનો અવાજ આવે બરોબર, એને ચપ ચપ કહીએ. પણ આપણે આ વગાડીએ ને શું કહીએ, ચપટી. તો બાળકો આજનું હોમવર્ક તમારે આ ચપટી કાવ્ય છે એ ઘરે તમારે વાંચવાનું.